ગુજરાતમાં કોણ છે શાંતિના દુશ્મનો અને ખાસ તો નોમીની શોભા યાત્રા અને તેમાં પથ્થરમારો કરે છે કોઈ વ્યક્તિ અને એટલું જ નહીં આ ઘર્ષણ બાદ અસામાજિક તત્વોનું ટોળું બહાર આવી જાય છે દુકાનોમાં આગ ચંપી થાય છે વાહનોને નુકસાન પહોંચાડે છે એટલું જ નહીં પોલીસના અધિકારીઓને પણ પથ્થરમારો કરવામાં આવે છે આ ઘટના એટલી નિંદનીય છે કે આ તમામ લોકો સામે પગલાં ભરાવા જોઈએ અને આ બાબતે આપણે ચર્ચા કરીશું હાજી બેગ મિર્જા મારી સાથે જોડેલા છે એમસી કોર્પોરેટર છે અને કોંગ્રેસના નેતા સાથે સાથે કચ્છ સંત સમાજના અધ્યક્ષ દેવનાથ યોગી પણ મારી સાથે જોડાયેલા છે યોગીજી આપનું પણ સ્વાગત છે સૌથી પહેલા તો બેગ મિર હાજી બેગ મિરજા સાહેબ આપને પૂછવા માંગીશ કે આ ખરેખર ગુજરાત એક શાંત પ્રદેશ કહેવાય છે અને એમાં પણ હિંમતનગર જેવા વિસ્તારની અંદર પહેલા ક્યારે આવા બનાવો નથી બન્યા જ્યાં આવા બનાવો હવે બની રહ્યા છે તમને શું લાગે છે કોણ છે ગુજરાતની શાંતિના દુશ્મન અને કોણ આ રીતે શાંતિમાં પલિતો ચાપવાની કોશિશ કરી રહ્યું છે સૌપ્રથમ તો તાજેતરમાં અને અગાઉ જે કોઈ બી આવા બનાવો બન્યા છે તેને હું સખત શબ્દોમાં વખોડું છું અને સમાજમાં ગમે તે કરીને બી શાંતિ પેદા થાય જો આપણું આ અહીંયા તોફાન કરવાથી દેશ વિદેશોમાં આની ઇફેક્ટ ખૂબ જ ખરાબ થાય છે દેશનું નામ ખરાબ થાય છે અને લોકોની રોજીરોટી જાય છે તો નવા રોકાણકારો નવા રોકાણકારો આપણા ત્યાં આવતા ગભરાય છે હાલમાં આ બનાવ બન્યો છે તમે જોઈ શકો છો કે કોઈ એક જગ્યાએ કોઈ ધાર્મિક સ્થળો પર જઈને રામનવમીના તહેવાર ઉત્સવ ખૂબ સરસ મજાનું ઉજવવું જોઈએ અગાઉ એના માટે પ્રયત્ન થવો જોઈએ આઈબી આઈબી શું શું અને કુટ નિંદામાં શું રહેતી સરકારી તંત્ર શું આ પરમિશન આપે છે તો એના માટે કઈ જાતની વ્યવસ્થા કરે છે શું આ લોકોને છૂટો દોર આપવામાં આવે છે એક જ પ્રકારના એક જ જગ્યાએ અને ગુજરાત તો ગુજરાત રાજસ્થાન ઉપાડો ઝારખંડ ઉપાડો બીજા ઉપાડો દિલ્હી ઉપાડો દરેક જગ્યાએ જાણે ઇલેક્શન આવતા પહેલાં આ વાયરસ પેદા થતો એવું દેખાઈ આવે છે સમાજ સમાજ વચ્ચે નફરત પેદા થાય ભાઈચારો તૂટે એવા ઇરાદાપૂર્વક કોઈ ખૂની ખેલ રમવામાં આવે છે કોઈના માયના લાલ જાય છે કોઈની રોજીરોટી જાય છે માંડ માંડ બચારો પગભર ઊભો થયો હોય આજે હિંમતનગર જેવા વેપારી લોકો હોય આજે તમે જોઈ રહ્યો છો એ બોલી રહ્યા છે કેવા દર્દભરી અપીલ છે એમની કે આજે ને ભયના વાતાવરણમાં મૂકી દીધું છે દરેક જગ્યાએ કોઈ શાસનકર્તાઓ કહે છે સૌનો સાથ સૌનો વિકાસ અને નવો વિશ્વાસ શું આ વિશ્વાસ કે જે ભયના વાતાવરણમાં લોકો પરેશાન છે પણ એક વાત છે કે ધાર્મિક જે રેલીઓ નીકળતી હોય છે એમાં જ હુમલાઓ કેમ થાય

કોઈ પણ જાતના નાત જાતના ભેદભાવ વગર કોઈ જાતની સે શરમ વગર આજે સમાજને એક સારો રસ્તો મળે સુખ શાંતિ પેદા થાય દેશમાં એકતા પેદા થાય એવા પ્રયત્નો પણ કરવા જોઈએ પણ આજે સમગ્ર દેશમાં આ જ રીતનું એક જાતનો હુમલો થાય છે તાજેતરમાં મસ્જિદમાંથી નમાઝીઓ શું મસ્જિદમાંથી નમાજ્યો તોફાન કરવા ગયા હતા અરે લોકો તોફાન કરવા હતા એમની સામે કેમ પગલાં ના લેવાયા એ ખૂબ મોટો પ્રશ્ન છે આજે સમાજ જાણે બચારો લાચાર મોતાર થઈ ગયો છે સરકાર આવા કટ્ટરવાદી સંગઠનો સામે આવી ગઈ છે લાચાર મોતા થઈ ગઈ છે કેમ એના સામે એક જગ્યાએ તમે કડા ખાતે કામ લો બીજી જગ્યાએ તમામ તોફાન બંધ થઈ શકે પોલીસ અધિકારી કે પોલીસ ઓફિસર કે આવી બી ચાહે એ કોઈ પણ નાનો બનાવ બને તાત્કાલિક દવાઈ દેવામાં આવતો હોય તો આવો બનાવ ન બને એમની ફરજમાં આવે છે કેમ ફરજ ચૂકી જાય છે અધિકારી ગમે તે હોય ગમે તે જગ્યા હોય ગમે તે કોમનો હોય પણ એને એને યુનિફોર્મનું એની માનવતાનું અને એક ઇન્સાનિયતનો ધર્મ નિભાવવો જોઈએ અને આજે સમાજ એક ઈચ્છે છે કે અમે શાંતિ સુખ શાંતિથી રહીએ અને અમારે અમારા પરિવાર સાથે બીજા બીજાના ધર્મનું માન સન્માન કરીએ જ્યાં સુધી એકબીજાના ધર્મનું સન્માન નહીં થાય એકબીજાના ધર્મનું સન્માન નહીં કરીશું તો આવા બનાવો